વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ની અંદર સબ્જેક્ટ મેથ્સ ચેપ્ટર નંબર 11 રચના વિશે ચર્ચા કરીશું. તો રચના એટલે કે શું? રચના એટલે કે આકૃતિ કહેવાય. શું કહેવાશે? આકૃતિ. સૌથી પહેલા આપણે જોઈએ કે ભૌતિક આકૃતિ દોરવા માટે આપણે કઈ કઈ જરૂરી સામગ્રી જોઈએ. તો કંપાસ પેટીની અંદર જે આપણે અંકિત માપ પટ્ટીનો ઉપયોગ કરીશું, જેની તરફ સેન્ટીમીટર હોય અને મિલીમીટર હોય તથા બીજી તરફ ઇંચ અથવા તો તેના ભાગ અંકિત રહેતા હોય છે. તો આ થયું પહેલો પ્રકાર. બીજું, કાટખૂણાને આપણે જે જોડ કહીએ છીએ તો એમાં કયા પ્રકારના ખૂણા? 90, 60 અને 30 અંશના ખૂણા તથા બીજા જે કાટખૂણ્યા હોય છે એની અંદર 90, 45 અંશ અને 45 અંશના ખૂણાનો સમાવેશ થશે. ત્રીજી વસ્તુ, વિભાજકની જોડ. વિભાજક એટલે કે ભાગ પડેલા, જેના બે છેડા એક કાગળ પર ગોઠવી શકાય તેવી સગવડ સાથે જે આપણે ઉપકરણ જે આપણે સામગ્રી કહીએ છીએ તે કયા કયું કહેવાશે? વિભાજકની જોડ કહેવાશે. ચોથું, જે આપણને ખ્યાલ જ છે તેના માટે જે આપણે વર્તુળ દોરવા માટે પરિઘનો ઉપયોગ કરીએ છીએ. તો પરિઘમાં એક પ્રકારની જરૂરી સામગ્રી કહેવાય, તેના માટે જોશે આપણે રચના દોરવા માટે. પાંચમી ખાસ અગત્યની થશે કોણ માપક, જેને આપણે અર્ધવર્તુળ પણ કહીએ છીએ, જેની અંદર 0 અંશથી 180 અંશ સુધીના જે બધા ખૂણા આવેલા હોય છે એ બધા ખૂણાનું માપ જો આપણે જાણવું હોય તો કોણ માપક, જેને આપણે અર્ધવર્તુળ પણ કહીએ છીએ, તેના વિશે આપણે જાણી શકીએ છીએ. આગળ જોઈએ તો સામાન્ય રીતે દરેક ઉપકરણની જરૂરિયાત પ્રમાણે આપણને આપેલું જે માપ હોય એ પ્રમાણે આપણે ત્રિકોણ, વર્તુળ, ચતુષ્કોણ, બહુકોણ જેવી વગેરે ભૌતિક આકૃતિ દોરી શકીએ છીએ. પરંતુ માત્ર અનઅંકિત એટલે કે અંકિત ન થયેલી હોય, માપ પટ્ટી કે સીધી પટ્ટી હોય યા તો પરિકર હોય, તો ફક્ત આ બે ઉપકરણની મદદથી પણ આપણે ભૌતિક આકૃતિ દોરવાની જે પ્રક્રિયા કહીએ છીએ એને ભૌમિતિક રચના આપણે કહી શકીએ છીએ. તો આ એની ડેફિનેશન. તો ફક્ત આપણે જે સીધી માપ પટ્ટી કહીએ એટલે કુલ પટ્ટી આપણી પરિભાષામાં અને પરિકરનો ઉપયોગ કરીએ તો એના દ્વારા જે આપણે આકૃતિ દોરી શકીએ એને આપણે ભૌતિક અથવા તો ભૌમિતિક સંરચના પણ કહી શકીએ છીએ. તો આ તેની ડેફિનેશન. આ રચનામાં આપણને માપની પણ જરૂરિયાત હોય, યા તો બાજુનું માપ યા તો ખૂણાનું માપ. તો અહીંયા આપણે રચનાની અંદર ખૂણાના માપ ઉપરથી આપણે આકૃતિ દોરી શકીએ છીએ. તેમાં અંકિત માપપટ્ટી અને પરિકરનો ઉપયોગ પણ આપણે કરી શકીએ. તો શરૂઆત કરીએ પેજ નંબર 168 ઉપર ટોપિક નંબર 11.2 પાયાની રચનાઓ કઈ. તો આપણે ધોરણ 6ની અંદર શીખી ગયા વર્તુળ, રેખાખંડનો લંબ વિભાજક, 30 અંશ, 45 અંશ, 60 અંશ, 90 અંશ અને 120 અંશના જે બધા ખૂણાઓ હતા અને એ ખૂણાઓના દ્વિભાજક એટલે કે બે ભાગક કરતા જેવી રચનાઓ કોઈ વ્યાજની યથાવત આપ્યા વગર આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. એમની આકૃતિ આપણે દોરી ગયા છીએ. તો હવે આકૃતિ કઈ રીતે દોરી, રચના કઈ રીતે દોરી? તો ખાસ અગત્યની આપણે રચના જોઈશું. રચના પહેલી છે રચના 11.1, જેમાં આપણે ખૂણાનો દ્વિભાજક રચવાનો છે. દ્વિભાજક એટલે કે વચ્ચેથી બે સરખા ભાગ કરતો ખૂણો, એટલે કે આપણને કોઈ ખૂણો આપેલો હોય એના બે સરખા ભાગ કરવાના. સપોઝ આપણને 60 અંશનો ખૂણો આપેલો હોય તો એના બે સરખા ભાગ કરીએ તો કેટલા બને? તો 60ને બે વડે ભાગીશું તો 30 અંશનો ખૂણો બનશે. તો બંને તરફ 30 અંશનો ખૂણો બનવો પડે. જો બંને તરફ 30 અંશના ખૂણા બને તો આપણે કહી શકીએ કે આપણે 60 અંશનો દ્વિભાજક દોરેલો છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ રચના કર માટે એક આપેલા ખૂણાનો દ્વિભાજક રચવું. અહીંયા આપણે ખૂણો એ બી સી આપેલ છે પહેલો ટોપિક. કયો ખૂણો? એ બી સી આપણને આપેલ છે, તેનો આપણે દ્વિભાજક રચવાનો છે. એટલે કે અહીંથી વચ્ચેથી ભાગ કરતો આપણે દ્વિભાજક રચીશું. તો સૌથી પહેલા અગત્યનો ટોપિક જોઈએ, જેમ કે રચના મુદ્દા. કારણ કે વિદ્યાર્થી મિત્રો જે આપણે 4 માર્ક્સની અંદર રચના આવે છે એની અંદર આકૃતિ અને સાથે રચનાના મુદ્દા પણ લખવાના રહેશે. અને ફક્ત જો 2 માર્ક્સની અંદર રચના પૂછાય તો ફક્ત તમારે રચના દોરવાની રહેશે, એના રચનાના મુદ્દા લખવાના હોતા નથી. તો રચનાના મુદ્દામાં પહેલું જોઈએ, બી ને કેન્દ્ર લઈને અનુકૂળ ત્રિજ્યા વડે બંને બાજુએ કિરણ બી એ અને બી સી ને છેદતું આપણે ચાપ દોરવાનું રહેશે. કઈ જે આપણે અહીં દર્શાવેલું છે તે જેમ કે બી ને કેન્દ્ર ગણીશું પરિઘનો ઉપયોગ કરીને અને અહીંથી એક આપણે ચાપ દોરીશું.
તો અહીંયા આપણે જે ચાપ લખાય છે તે જે કિરણ કયો BC અને BA ને BA ને E બિંદુએ અને BC ને D બિંદુએ છેદી રહ્યો છે તો આ જો આપણે કહેલો ચાપ હવે આ ચાપનો ઉપયોગ કરીને આપણે શું દોરવાનું રહેશે એનો લંબ દોરવાનો દોરવાનો રહેશે હવે અહીં બધી ચાપ જે છેદે છે તે આપણે કિરણનો પ્રસાર ઓલરેડી કરેલું છે પરંતુ આ ખૂણાનો દ્વિભાજક આપણે કરી છે થોડી શકે તો એ જ ત્રિજ્યા લઈને કે ત્રિજ્યાનું ઘટન કારણ ફેરફાર કરવાનો નહીં એટલે કે પરિઘને તમે જે માપ લીધેલું છે એ માપનો ઉપયોગ કરીને ફરીથી ચાપ દોરવાનું રહેશે હવે ચાપ આપણે દોરી શક્યા એ કઈ રીતે દોરીશું તે સમજીએ તો આપણે અહીંયા જે BC કિરણની અંદર D બિંદુ મળે છે અને BA કિરણની અંદર E બિંદુ મળે છે એનો ઉપયોગ કરીને આપણે ચાપ દોરવાનો રહેશે જેમ કે D ઉપર પરિઘ રાખીને આપણે એક ચાપ દોરીશું અહીં બંને ચાપ કોઈ બિંદુ છેદતા હોવા જોઈએ જેમ કે અહીં નામ આપ્યું આપણે F શું નામ આપ્યું F બંને ચાપ છેદે છે ત્યાં F નામ આપ્યું જે B બિંદુ છે ત્યાંથી આપણે જે ચાપ છેદી રહ્યા છે ત્યાંથી આપણે એક કિરણ પસાર કરવાનું રહેશે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે આપણે એક કિરણ પસાર કર્યું B બિંદુ તો આપણે શું થયું તો ખૂણો F B C એ આપેલો ખૂણો A B C નો લંબ દ્વિભાજક થયો દોરીશું હવે આ ચાર એ જો BC ઉપર કોઈ બિંદુ છેદે ત્યાં નામ આપીશું D અને B ઉપર જ્યાં છેદે ત્યાં નામ આપીશું E હવે એનું લંબ દ્વિભાજક કરીએ દોરીશું તો D અને E નો ઉપયોગ કરીને આપણે દ્વિભાજક દોરવાનું રહેશે જેમ કે D ને કેન્દ્ર લઈને એ જ ત્રિજ્યા લઈને આપણે એક બીજો ચાપ દોરીશું અને E ને કેન્દ્ર લઈને ફરીથી એક ચાપ દોરીશું બંને ચાપ એકબીજાને છેદતા હોવા જોઈએ બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં નામ આપ્યું આપણે F F નામ આપ્યા પછી આપણે બિંદુ B માંથી એમાંથી આપણે કિરણ પસાર કરવાનું રહેશે જે બંને ચાપને છેદતા હોવા જોઈએ તો અહીંયા આપણને ખૂણો ABC નો દ્વિભાજક મળે છે ખૂણો FBC કયો મળે ખૂણો બંને બાજુ કિરણ BA અને BC ને છેદતું આપણે ચાપ દોરીશું તે બિંદુને અનુક્રમે E અને D નામ આપીશું બીજો મુદ્દો એ વન હાફ વન આપે એટલે અડધું ડીઈ કોના કરતા ડીઈ કરતા અડધું એટલે કે વન હાફ ડીઈ કરતા મોટી ત્રિજ્યા લઈને ડી અને ઈ ને કેન્દ્ર તરીકે લઈ એકબીજાને છેદતા ચાપ આપણે દોરીશું આપણે આકૃતિમાં બતાવેલ છે તે છેદ બિંદુને આપણે કયું નામ આપ્યું એમ નામ આપ્યું ત્રીજો મુદ્દો કિરણ બી એમ દોર રેખાખંડ દોરીશું
અને એના બે સરખા ભાગ કરતા આપણે દ્વિભાજક દોરવાના છે. લંબ કીધા છે એટલે કે ઊંડા પ્રકારનો ટી, એટલે કે ઊંડો ટી કહીએ છે તે પ્રકાર. તો અહીંયા આપણે ઉદાહરણ લઈએ તો આપણને અહીંયા રેખાખંડ એ બી આપેલો છે. શું આપેલું છે? રેખાખંડ એ બી આપેલો છે. તો આપણે આપણે કહેલા છે તો આપણી પાસે રેખાખંડ એ બી આપેલો છે. તો રત્નાના મુદ્દાથી શરૂઆત કરીએ. પહેલો મુદ્દો, વન હાફ એ બી કરતાં વધારે મોટી ત્રિજ્યા લઈને ક્રમશઃ એ અને બી ને કેન્દ્ર લઈને એ બી ની બંને બાજુ ચાપ દોર. એટલે કે કઈ, જેમ કે એ બી આપણે જે રેખાખંડ સપર આપણે દોર્યો 10 સેન્ટીમીટર, તો 10 ના 10 કેટલા થાય? 5 થાય. તો 5 કરતા વધારે મોટી ત્રિજ્યા લઈશું, જેમ કે 7 સેન્ટીમીટર પણ આપણે લઈ શકીએ છીએ. તો 7 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને પરિઘનો ઉપયોગ દ્વારા આપણે એ ને કેન્દ્ર ગણીએ અને બી ને કેન્દ્ર ગણીએ, ઉપર અને નીચે. એ રીતે બી ને કેન્દ્ર ગણીને ઉપર અને નીચે આપણે ચાપ દોરવાનો રહેશે. બંને ચાપ છે ત્યાં આપણે કોઈ બિંદુના નામ આપવાના રહેશે. જેમ કે ઉપર આપણે નામ આપ્યું પી, નીચે નામ આપ્યું ક્યુ. તો આ થઈ આપણી રચના. હવે આપણે કિરણ દોરીશું. કયું? પી ક્યુ. અથવા તો અહીંયા કોઈ નામ આપી દઈએ, વચ્ચે થી પસાર થાય તે નામ આપી દઈએ એમ. એટલે કિરણ એમ પી, કિરણ એમ ક્યુ. અથવા તો આપણે શું કહી શકીએ? રેખા પી ક્યુ. શું કહી શકીએ? રેખા પી ક્યુ. ફરીથી જોઈએ, વન હાફ એ બી કરતા વધારે મોટી ત્રિજ્યા લઈ ક્રમશઃ એ અને બી ને કેન્દ્ર લઈ એ બી ની બંને બાજુ આપણે ચાપ દોરીશું, એટલે કે ઉપર અને નીચે. બીજું સ્ટેપ, આ બંને ચાપ એકબીજાને પી અને ક્યુ માં છેદી રહ્યા છે. તો ત્યાં આપણે દોર્યો પી ક્યુ. શું દોર્યો? પી ક્યુ. હવે પી ક્યુ એ એ બી ને એક બિંદુમાં છેદી રહે છે, જેને નામ આપ્યું આપણે એમ. કોઈ નામ આપ્યું? અહીંયા આપણે એમ નામ આપ્યું. આથી રેખા પી એમ ક્યુ. પી ક્યુ એ આપેલી રેખાખંડ. કઈ રેખાખંડ? એ બી નો. શું થયો? લંબ વિભાજક, એટલે કે બે સરખા ભાગ થતો રહે. તો અહીંયા આપણે ફરીથી જોઈએ રચનાના મુદ્દા, અથવા તો આપણે આકૃતિ બંને સાથે જોઈએ. જો આકૃતિ તમને યાદ રહેશે તો રચના મુદ્દા તમે લખી શકો છો. સૌથી પહેલા આપણે શું કર્યું? રેખાખંડ એબી દોર્યું, અનુકોણ માપ લઈને 10 સેમી 11 સેમી કુટુંબ માપ લે. સૌથી આપણે દોર્યો 10 સેમી નો રેખાખંડ. હવે એબી કરતા અડધું અને એના કરતા થોડું વધારે, જેમ કે 10 સેમી લીધું તો એનું અડધું થયું 5, તો 5 કરતા વધારે સમજ આપણે 7 સેમી માપ લીધું. 7 સેમી માપ લઈને પરિઘનો ઉપયોગ દ્વારા આપણે ઉપર અને નીચે શું કરીને પણ ઉપયોગ કરીને બિંદુ એ અને બિંદુ બી નો ઉપયોગ કરીને ઉપર અને નીચે ચાપ દોરી દઈએ. ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે નામ આપ્યું પી અને ક્યુ. એના દ્વારા આપણે રેખા પસાર કરી, રેખા પી ક્યુ. હવે રેખા પી ક્યુ એ રેખાખંડ એબી કોઈ બિંદુએ છેદી રહી છે, ત્યાં નામ આપણે શું આપ્યું? એમ નામ આપ્યું. તો અહીંયા આપણે રેખા કઈ મળી? રેખા પી એમ ક્યુ આપણને મળે છે. તો રચના અહીંયા આપણે પૂર્ણ થાય છે. તો આ છે રચના નંબર 11.2. છેલ્લી રચના જોઈએ, રચના 11.3. શું કહે છે? કે આપેલ કિરણના ઉદ્ભવ બિંદુએ 60 અંશના ખૂણાના માપની રચના કરવી. કયો અંશ કીધો? 60 અંશ. ખાસ યાદ રાખજો, કારણ કે અગત્યનો આપણે રહેશે. તો અહીંયા આપણે શરૂઆત કરીએ તો ઉદ્ભવ બિંદુ, ઉદ્ભવ બિંદુ જ્યાંથી શરૂઆત થઈ રહી છે ખૂણાની, તો ઉદ્ભવ બિંદુ એ વાળું કિરણ આપણે એ બી લેવાનું રહેશે. જેમ કે આકૃતિમાં આપણે શરૂઆત કરીએ ઉદ્ભવ બિંદુ એ, ત્યાં મેં કિરણ કઈ લીધું? કિરણ એ બી આપણે લીધું. જોઈએ તો ખૂણો સી એ બી, અહીંયા આપણે લખ્યું ખૂણો સી એ બી કેટલા અંશ કીધો? 60 અંશ કીધું. તો 60 અંશનો ખૂણો આપણે દોરવાનો રહેશે.
તો એના માટે આપણે અહીંયા કિરણ આપેલું છે, કયા કિરણ આપેલું, કિરણ પીસી આપેલું છે, એ આપણે દોરવું પડે. તો હવે આપણે શરૂઆત કરીશું રચનાની અને તેના મુદ્દા. સૌથી પહેલો મુદ્દો, એ ને કેન્દ્ર લઈ કોઈ ત્રિજ્યા લેવાની, મીન્સ અનુકૂળ ત્રિજ્યા, આમાં તમારે સ્કેલ દ્વારા કોઈ માપ લેવાનું નથી. તો એ ને કેન્દ્ર લઈ કોઈ ત્રિજ્યા લઈ એક વર્તુળનું ચાપ દોરો, જે આપણે એને ચાપ દોરેલો છે. કોનો ઉપયોગ કર્યો આપણે? એ નો ઉપયોગ કરીએ. અનુકૂળ ત્રિજ્યા, વધારે પણ નહીં અને ઓછી પણ નહીં. હવે તે એ બી ને જ્યાં છેદે છે તે બિંદુને આપણે ડી નામ આપ્યું. જેમ કે અહીંયા કિરણ જે આપણે લીધો હતો એ બી, તો અહીંયા ચાર એ અહીંયા કયા બિંદુ છેદી રહી છે? ડી બિંદુ છેદી રહી છે, એટલે કે ચાર એ કિરણ એ બી ને જ્યાં છેદે ત્યાં ડી નામ આપો. તો અહીંયા નામ આપ્યું આપણે ડી. બીજો મુદ્દો, હવે ફરીથી ડી ને કેન્દ્ર લેવાનું. ડી ને કેન્દ્ર લઈ તે જ માપની ત્રિજ્યા લઈને આપણે એક ચાપ દોરવાનો રહેશે. જેમ કે અહીંયા આપણે લીધું ડી, તો ડી ને કેન્દ્ર લઈને આપણે ફરીથી એક ચાપ દોરીશું અહીંયા. બંને ચાપ ક્યાં છેદે ત્યાંથી આપણે એક કિરણ પસાર કરવાનું રહેશે. તો બીજો મુદ્દો એ કહે છે કે ડી ને કેન્દ્ર લઈ તે જ માપની ત્રિજ્યા લઈને એક ચાપ દોરો. પ્રથમ ચાપને જે બિંદુમાં છેદે એને આપણે અહીંયા ઈ નામ આપવાનું છે. કયું નામ આપીશું? ઈ નામ આપવાનું રહેશે. ત્રીજો મુદ્દો, હવે ઈ માંથી પસાર થતો કિરણ આપણે રચીશું, જેનું નામ શું આપ્યું આપણે? એસી નામ આપ્યું, કિરણ એસી નામ આપ્યું. તો અહીંયા આપણને ખૂણો કયો મળ્યો? ખૂણો સી એ બી ઇઝ ઇક્વલ ટુ 60°. તો આપેલો ખૂણો આપણે મળી ગયો. તો અહીંયા આપણે આપેલો છે કે ખૂણો સી એ બી એ માંગે 60° ખૂણો છે. તો એ ત્યારે મેં ફરીથી આપણે એક વખત રિપીટ કરી લઈએ. રચના 11.3 કયા અંશનો ખૂણો છે? 60° ખૂણો છે. સૌથી પહેલા આપણે શું કર્યું? તો કિરણ એ બી દોર્યું, એને કેન્દ્ર લઈને અનુકૂળ ત્રિજ્યા લઈ પરિકર દ્વારા આપણે એક ચાપ. તો કિરણ એ બી ઉપર જે ચાપ છેદી રહ્યો છે એને આપણે ડી નામ આપ્યું. ફરીથી એ જ ત્રિજ્યા લઈ ડી ને કેન્દ્ર લઈ પરિકરનો ઉપયોગ દ્વારા એક ઉપર ચાપ દોર્યો. બંને ચાપ જ્યાં છેદે ત્યાં ઈ નામ આપ્યું. ઈ નામ આપ્યા પછી આપણે એના દ્વારા કિરણ એસી દોર્યું. એસી કિરણ દોર્યા પછી આપણે ખૂણો કયો મળ્યો? ખૂણો સી એ ડી કયા અંશનો મળ્યો? 60° ખૂણો મળે છે. તો આપણે કહી શકીએ કે આપેલો ખૂણો સી એ બી બરાબર 60° એ માંગેલો ખૂણો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે ત્રણ રચના આપણે શીખી, 11.1, 11.2 અને 11.3, આ ત્રણેય રચનાઓ તમારે ગણિતના જે ચોપડા કે તમે જે નોટ બનાવી છે એની અંદર દોરવાની રહેશે અને સાથે રચનાના મુદ્દા પણ લખવાના રહેશે.